દીવના ગોકલામાં 11 વર્ષની બાળકી પર પરિણીત યુવકે દુષ્કર્મ આચર્યું. દીવમાં ઝીરો ક્રાઇમના રેકોર્ડ પર કલંક લગાડનાર 25 વર્ષીય નરાધમ યુવક પર સખ્ત કાર્યવાહી થાય તેવી રોષે ભરાયેલા તમામ લોકોની માંગ ઉઠવા પામી છે, જેમાં દીવના ગોગલામાં 11 વર્ષની માસૂમ બાળકી પર પડોશમાં રહેતા પરિણીત યુવક દ્વારા દુષ્કર્મ મામલે દીવ જિલ્લામાં દુષ્કર્મ આચરનાર આરોપી યુવક પર ફિટકાર વરસાવી રહેલ છે. ત્યારે આ ઘટના અંગે દીવના ડેપ્યુટી એસપી રવિન્દ્ર શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે 11 વર્ષની બાળકી તેના ઘરની આસપાસ રમતી હતી. તે અરસામાં આરોપી કિરણ પ્રેમજી પટેલ ઉંમરવર્ષ 25 દુષ્કર્મ કરવાના ઇરાદાથી બાળકીને પોતાના ઘરે લઈ જઈ અને દુષ્કર્મ આચર્યા બાદ આ ઘટનાની જાણ કોઈને ન કરવા બાળકીને માર મારી અને ધાક ધમકી આપી અને આ ઘટનાની જાણ બાળકીએ તેના માતાને કરતા તેની માતાએ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને દીવ પંથકમાં ઝીરો ક્રાઇમના રેકોર્ડ પર મોટું કલંક લગાડનાર નરાધમ યુવક પર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય તેવી રોષે ભરાયેલા તમામ લોકોની માંગ ઉઠવા પામી હતી. અમારે દીવ કે ઇલાકે મેં 1 માર્ચ 20 કો એક ક્રાઇમ હુઆ થા જિસમે એક 11 સાલ કી બચ્ચી, मैं नाम बदल के बता रहा हूँ, मंजू बहन करके 11 साल नाम बदला हुआ है, उसके साथ उसके पड़ोसी ने गलत काम किया था. करीब दिन में 3 बजे जब वो गई, उसके खेल रही थी वो, तो उसके कमरे में के आसपास गई होगी और तो उसको अंदर उसने कमरे में बंद किया और उसके कपड़े वगैरह उतार करके जैसे इंटरकोर्स करने की कोशिश की उसने. उसके ऊपर जो गलत काम उसने किया तो इसके बाद उसने उसको धमकी भी दी जान से मारने की, तू बताएगी किसी को तो मैं मार दूंगा. बाद में बच्ची ने अपनी माँ को रिपोर्ट किया, बाद में पुलिस में मैटर आया तो इसमें हमने FIR दर्ज की है जिसमें हमने सेक्शन वगैरह लगाए सारे 376 के. देखिए इस विषय में हमने FIR दर्ज की है, सेक्शन लगाए गए 376, 342, 323, 50 IPC और साथ में 6 पॉक्सो एक्ट मुलजिम. कैलाश भट्ट साथ मीनाक्षी गढ़वी, KTV न्यूज़ दीव.